क्रिस्तमा वाला भाइयों अने बहनों स्वजनों मित्रों आज 29मी जून धर्मसभा आज संत पीटर अने संत पाउल नो त्यौहार उजवी रही छे। आज धर्मसभा ना बे महान दिग्गज संत एवा बे संतो नो त्यौहार छे संत पाउल अने संत पीटर जेमणे ईश्वर प्रति एटलो प्रेम हतो कि पोतानुं बलिदान आपी दीधुं पोतानो प्राण नोछावर करी दीधा पोतानुं रक्त वहेवड़ाव्युं। आम जोवा जईए तो बंने संतोना विशिष्ट अलग अलग त्यौहार छे। आपणे जोईए कि दरेक संतोना अलग अलग दिवसे त्यौहार होय छे पण एक खास मकसद थी आशय थी आजे बंने संतोनो त्यौहार धर्मसभा एक साथे उजवी रही छे। આ સમજવું એટલા માટે જરૂરી છે કે ઘણાના મનમાં શંકા હશે કે આજે બંને સંતોનો તહેવાર એક સાથે કેમ એક સાથે રાખીને તહેવાર ઉજવી રહ્યા છે। કારણ આપણે આમ જોવા જઈએ તો સંતોના મૃત્યુના દિવસે તેમનો તહેવાર ઉજવીએ છે ત્યારે શંકા થાય એ સ્વાભાવિક છે। મનમાં એમ પણ થાય છે કે શું આ બંને સંતો આજના દિવસે મૃત્યુ પામ્યા હશે, પરંતુ ના, 29 જૂને આ બંને સંતોને એકસાથે એટલા માટે રાખીને તહેવાર ઉજવવામાં આવે છે કે આ બંને સંતો એ ધર્મસભાના બે મુખ્ય આધારસ્તંભો છે, બે મુખ્ય પાયારૂપ છે જેની પર ધર્મસભાની રચના થયેલ છે અને આ બંને સંતોની ધર્મસભામાં સ્થાપના માટે ખૂબ મોટી ભૂમિકા રહેલી છે। સંત પીટર આપણે જોઈએ તો સંત પીટર એ બેથસાઇદાનો વતની હતો, તટવર્તીય પ્રદેશ ગાલિલમાં પોતાના ભાઈ આંદ્રિયાસ સાથે રહેતો હતો, માછીમાર હતો, માછીમારી કરી પોતાનું જીવનનું ભરણ પોષણ કરતો હતો। પ્રભુ ઈશુ જ્યારે પીટરને માછીમારી કરતો જુએ છે ત્યારે આપણે માથીના ચોથા અધ્યાયમાં 19મી કલમમાં જોઈએ ત્યારે ઈશુ જોયે છે, ઈશુ કહે છે કે મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ। એટલે સંત પીટર ને પ્રભુ આહવાન કરે છે અને આમ આપણે જોઈએ તો સંત પીટર એ શિષ્યના નેતા તરીકે આપણે જોઈ શકીએ છીએ અને પ્રભુ ઈશુએ તેમને સ્વર્ગની ચાવીઓ સોંપી હતી। માથીના આપણે 16મા અધ્યાયમાં 17-19મી કલમમાં આપણે વાંચીએ, માથી 16:17-19માં તો આપણને જોવા મળે છે કે પ્રભુ ઈશુએ પિતરને કહ્યું હતું કે યોના પુત્ર શિમોન તું બળભાગી છે, તારી પર હું ઇમારત ચડનાર છું, ધર્મસંઘનો પાયો રચનાર છું। એટલે પીટર પહેલા વ્યક્તિ હતા કે પવિત્ર આત્માના પર્વ બાદ તેમણે ખૂબ મોટા માનવ સમુદાય સમક્ષ પોતાનું વક્તવ્ય આપ્યું હતું, પ્રચાર કર્યો હતો, પ્રવચન કર્યું હતું અને પ્રભુ ઈશુ કોણ છે, પોતે કોણ છે તેનો જવાબ તેમણે આપ્યો હતો। જ્યારે પ્રભુ ઈશુને બધા શિષ્યો છોડીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે પિતરને પૂછ્યું હતું કે શું તું પણ મને છોડીને જતો રહીશ, ત્યારે પિતરે જવાબમાં કહ્યું હતું કે હું જાઉં તો પ્રભુ કોની પાસે જાઉં, તમારા વચનોમાં જ શાશ્વત જીવન છે, તમારા વચનોમાં જ અનંત જીવનનો સંદેશો રહેલો છે। યોહાનના 6 અધ્યાયમાં આપણે જોઈએ એની 68મી કલમની અંદર લખ્યું છે કે પ્રભુ ઈશુએ 12 શિષ્યોને કહ્યું કે તમારે પણ જતા રહેવું નથી, ત્યારે સિમોન પીતરે જવાબ આપ્યો, પ્રભુ અમે કોની પાસે જઈએ, આપની વાણી શાશ્વત જીવનની વાણી છે, અમને શ્રદ્ધા છે અને અમને ખાતરી છે કે આ પરમેશ્વરે મોકલેલા પરમ પવિત્ર પુરુષ છો। આમ આપણે જોઈએ તો પિતર એ મુખ્ય શિષ્ય હતો, પ્રભુ ઈશ્વરના 12 શિષ્યોમાં પિતર એક નેતા હતો અને પ્રભુ ઈશ્વરને નેતા તરીકે સ્થાપિત કર્યો હતો, ત્યારે આજે ધર્મસભા તેમને સન્માન આપી રહી છે અને તેઓ અભણ હોવા છતાં એક નેતા તરીકેની સુંદર ભૂમિકા ભજવી ધર્મસભાને મક્કમતા બક્ષી અને ધર્મસભાનો મુખ્ય પાયારૂપ બની રહ્યા। બીજા આપણે સંત જોઈએ તો સંત પાઉલ, તો સંત પાઉલનો જન્મ ભૂમધ્ય સમુદ્રના ઉત્તર પૂર્વી તટપ્રદેશ તારસસ નામના શહેરમાં એક યહૂદી પરિવારમાં થયો હતો।
યહૂદી રિવાજ મુજબ 8 દિવસે તેમનું જ્યારે નામકરણ કરવામાં આવ્યું અને તેમનું નામ સાઉલ રાખવામાં આવ્યું. આમ જોઈએ તો સાઉલ એ બીજી બાજુ આપણે જોઈએ તો સાઉલને પ્રભુ ઈશ્વરે દર્શન આપ્યું હતું. તે પહેલાં સાઉલ ખ્રિસ્તીઓને ખૂબ જ રંજાડતા હતા, પીડા આપતા હતા અને પૃથ્વી પરથી તેઓનું નામનું નિશાન મિટાવી દેવા માગતા હતા અને તે માટે તે પૂરા જોશથી કામ કરી રહ્યા હતા. જ્યારે તે દમસ્કસ જઈ રહ્યા હતા ત્યારે પ્રભુ ઈશ્વરે તમને દર્શન આપે છે અને સાઉલને કહે છે કે સાઉલ સાઉલ તું મને શા માટે રંજાડે છે. તે સાઉલને સમજાવે છે. સાઉલને ત્યાં આત્મદર્શન થાય છે અને તે સમયથી પૂરી શક્તિ સામર્થ્યથી પ્રભુ ઈશ્વર માટે કાર્ય કરવા લાગે છે અને શુભ સંદેશનો પ્રચાર કરવા લાગે. માનવી ગમે તેટલો મહાન હોય પરંતુ ઈશ્વર સમક્ષ તે શૂન્ય છે, તેની શક્તિ ઈશ્વર સમક્ષ બેકાર છે. અને આપણે સંત પાઉલના જીવનથી જોઈએ છીએ, જ્યારે તે ખ્રિસ્તીઓને રંજાડતા હતા ત્યારે તે ક્રૂર વ્યક્તિ હતા, પરંતુ પ્રભુ ઈશ્વરે દર્શન આપી તેમનું હૃદય પરિવર્તન કર્યું. ત્યારથી તે પૂર્ણરૂપે પ્રભુ ઈશ્વરને સમર્પિત થઈ ગયા અને તેઓએ કહ્યું કે હવે હું નહીં પણ પ્રભુ મારામાં જીવિત છે. પ્રેષિતોના ચરિત્રોમાં 9મા અધ્યાયમાં આપણે સાઉલનો હૃદય પલટો એમાં એની સુંદર વાત આપણે વાંચીએ છીએ. આજે હું જે કરવા માગું છું, પાઉલ કહે છે કે હું જે કરવા માગું છું તે કરી શકતો નથી કારણ કે પ્રભુનો આત્મા એ મારામાં રહેલો છે. આજ સંત પાઉલે દુનિયાના ખૂણે ખૂણે જઈ પ્રભુ ઈસુના સુસંદેશની ઘોષણા કરી, તેનો ફેલાવો કર્યો. આટલા મહાન વ્યક્તિ હોવા છતાં નમ્ર બની તેઓએ લોકોને કહ્યું કે હું તો પ્રભુનો દાસ છું, તેમનો અયોગ્ય સેવક છું. જે પ્રભુ મને કહે છે તે હું તમને જણાવું છું. આમ તેમણે પોતાની જીવનશૈલી દ્વારા એક ઉચ્ચ આદર્શ બનીને પોતાની વાણી દ્વારા નહીં પણ પોતાના જીવન દ્વારા લોકોને પ્રભુ ઈશુમાં શ્રદ્ધા ધરાવતા કર્યા, વિશ્વાસ કરતા કર્યા. તેમના જીવનથી લોકો એટલા પ્રભાવિત થઈ ગયા કે પ્રભુ ઈશુમાં વિશ્વાસ કરવા લાગ્યા. આજે જ્યારે સંત પીટર અને સંત પાઉલનો તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે આ બે ધર્મ સભાના મુખ્ય આધારસ્તંભ છે, મહાન દિગ્ગજ સંતો છે. આ બંનેનો તહેવાર એટલા માટે સાથે ઉજવી રહ્યા છે કારણ કે ધર્મસભામાં તેમની મુખ્ય ભૂમિકા છે. ધર્મસભાના બે મુખ્ય આધારસ્તંભ છે, પાયારૂપ છે. એ બતાવવા માટે બંનેનો તહેવાર એક સાથે આપણે ઉજવી રહ્યા છે. આપણે આજે આ બંને સંતોની યાદ કરીએ તેમના આદર્શો માટે, તેમના બલિદાન માટે કે જેઓએ પોતાનું લોહી વેવડાવી ધર્મસભાને હૃદયતમ શિખરે પહોંચાડી છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ, ઈશ્વર સમક્ષ વિનમ્ર બનીને, નમ્ર બનીને જીવનો ભલે ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરી કે ઉચ્ચ હોદ્દા પર પહોંચીએ પણ ઈશ્વર સમક્ષ નતમસ્તક બનીને આપણે ઈમાનદાર બનીએ અને નમ્ર બનીએ અને તેમના પગલે ચાલીએ. જય ઈસુ, આમીન.